અમરનાથમાં વરસાદ અને બરફના વિઘ્ન વચ્ચે ઓક્સિજન લેવલ ઘટી ગયા બાદ ઘોડા પરથી પડી જતા વડોદરાના 58 વર્ષીય રાજેન્દ્ર ભાટિયાનું મૃત્યુ થયું હતું। તેમના મૃતદેહને ગત રાત્રે કાર્ગો પ્લેનમાં શ્રીનગરથી વાયા મુંબઈ થઈ અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો। આજે વહેલી સવારે મૃતદેહને વડોદરાના વેમાલી ગામમાં લાવવામાં આવ્યો હતો। રાજેન્દ્રભાઈની અંતિમ યાત્રામાં સ્વયંભૂ આખું ગામ જોડાયું હતું। અકાળે અવસાન થતા આખું ગામ શોકમગ્ન બની ગયું હતું। અમરનાથ યાત્રામાં વડોદરાથી ગયેલા અનેક લોકો અટવાઈ ગયા છે, જેમાં વડોદરાના છેવાડે આવેલા વેમાલી ગામના 58 વર્ષીય રાજેન્દ્ર ભાટિયાનું મોત થયું છે। રાજેન્દ્ર ભાટિયાનું અવસાન થતાં તેમનો મૃતદેહ કાર્ગો પ્લેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યો હતો। જોકે અમરનાથ યાત્રામાં પરિવારના મોભીએ જીવ ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। રાજેન્દ્રભાઈની અંતિમ યાત્રામાં પરિવારજનોના આક્રંતથી ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી। અમરનાથ યાત્રા, અમરનાથમાં ત્યાં આગળ પંતરનીમાં એમને થોડું પ્રોબ્લેમ થયો, એના લીધે એડમિટ કર્યા હતા ત્યાં આગળ। એટલે ત્યાં એડમિટ થયા એટલે પછી ત્યાંથી તઈ હોસ્પિટલાઇઝ કર્યા હતા। એ 6 વાર યાત્રા ગયા હતા, 6 વાર પૂરી કરી, આ 7મી વાર હતું, 7મી વાર બી પૂરી કરીને એમને આવવાની ઈચ્છા હતી અહીંયા, પણ ના આવી શક્યા। એટલે મારા કાકા થાય છે અને એમના એમનો છોકરો છે, 2 છોકરી છે, એમની વાઇફ છે। એટલે ત્યાંથી આપણે સરકારે બહુ મદદ કરી છે અને સાઇન બોર્ડે બી બહુ મદદ કરી ત્યાંથી, કે અહીંયા લગીને આપણે પહોંચી શકીએ છીએ બોડી। એટલે મારા કાકા આવી શક્યા છે અહીંયા, એટલે એમને કંઈ મદદ કરે તો સારું છે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।